गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप धोरण बेमा विषय हिंदी सोपान चार बाळ मित्रों अगाउनी वीडियो में आप सोपान त्रण जोयुं ने हवे आपणे सोपान चार जोईशुं बराबर। अहींया युनिट साइन छे पेज नंबर 25 जो तमारी स्वाध्याय बुक हिंदी बुक नी अंदर बराबर पाठ्यपुस्तक नी अंदर युनिट साइन अहींया क्यों सरस मजा में चित्र आपेलुं छे सानुं छे बोलो बधा बुक नी अंदर जोईने बोलो चलो देखाय छे कोण देशे सरस गाय छे शुं छे गाय छे शुं करे छे घास चारो चरे छे ने आजुबाजु सरस मजाना लीला लीला झाड छे। तो बाळ मित्रो अहीं आपणे आ सोपानने જોઈશું વાંચીશું અને સમજીશું બરાબર। જો શું છે એક ગાય હતી એટલે ગાય હતી ગાય કાળી હતી ગાય કેવી હતી કાળી હતી દેખાય છે ને અહીંયા કાબર ચિત્રી કહેવાય કાળી એટલે આખી કાળી નથી વાઈટ પણ છે ને તો આપણે કાબર ચિત્રી કહીશું બરાબર। ગાય કાળી હતી ગાય હર દિન પહાડ પર જાતી હતી બાળ મિત્રો હર દિન એટલે દરરોજ ક્યાં જતી હતી પહાડ પર ક્યાં પહાડ પર ગાય રોજ પહાડ ઉપર જતી હતી બરાબર। પછી ગાય પહાડ પર હરી હરી ઘાસ ચરતી હતી બાળ મિત્રો આ હરી હરી એટલે શું થાય અહીંયા હરી હરી બાળ મિત્રો અહીંયા આ હિન્દી શબ્દના ગુજરાતી અર્થ પૂછવામાં આવે તો હરી હરી એટલે લીલું લીલું શું થાય લીલું લીલું ગુજરાતી શબ્દના હિન્દી શબ્દ સામે ગુજરાતી અર્થ લખો તો તમે શું લખશો તો લીલું લીલું ઘાસ ચરતી હતી બરાબર। ગાય કભી તાલાબ પર જાતી હતી ગાય કભી તાલાબ પર જાતી હતી ગાય કોઈ દિવસ ચરતી આ લીલી લીલું ઘાસ ચરે અને પછી કોઈક દિવસ તળાવ પાસે પણ જાય અહીંયા તાલાબ જો બાળ મિત્રો આપણે એક શબ્દ લખીશું હિન્દીમાં તાલાબ અહીંયા તાલાબ એટલે શું થાય તો તળાવ તાલાબ એટલે તળાવ બરાબર। તો આ ગાય કોઈક દિવસ તળાવ પર જતી હતી પછી જો ગાય કભી નદી પર જતી હતી તળાવ પાસે જાય કોઈક દિવસ નદી પણ પાસે જાય પછી ગાય નદી તળાવ કા પાણી પીતી હતી ગાય નદી અને તળાવનું પાણી પીતી હતી। તો બાળ મિત્રો આ ગાય વિશે પરિચય આપ્યો છે શું આપ્યું છે ગાયનો પરિચય આપ્યો છે એ ગાય હતી ગાય કેવી હતી તો કાળી હતી પછી ગાય રોજ ક્યાં જતી હતી તો પહાડ પર જતી હતી પછી ત્યાં જઈને શું કરતી તો લીલું લીલું ઘાસ ચરતી બરાબર પછી તળાવનું પાણી પીતી નદીનું પાણી પીતી બરાબર નદી પર જતી તળાવ પાછે જતી અને આ બંને નદી અને તળાવનું પાણી પીતી હતી બરાબર। બાળ મિત્રો આ ગાયનો પરિચય હતો હવે આપણે એના આધારે થોડી ખાલી જગ્યાઓ જોઈશું જો તમારી બુકની અંદર કે એક નંબરની ખાલી જગ્યા છે ગાય ખાલી જગ્યાથી તો આપણે શું લખીશું બોલો બધા ખાલી જગ્યા બરાબર। આ ખાલી જગ્યા આપણે શું લખીશું આ યુનિટ કયો છે 26 યુનિટ 26 બરાબર બાળ મિત્રો અને આ યુનિટ ભાગ જે એક છે એ યુનિટ સાયન્સ છે કયો છે યુનિટ સાયન્સ છે ભાગ એક। બાળ મિત્રો હવે આ ખાલી જગ્યા આપણે પૂરીશું યુનિટ 26 પરનો કે ગાય ખાલી જગ્યાથી મૂળભૂત વધારે કેવી હતી તો ગાય કાળી હતી મિત્રો તમારે આ રીતના ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે બરાબર। આ એક ખાલી જગ્યા ગાય ખાલી જગ્યાથી તો ગાય કાળી હતી હવે બે નંબરમાં તમે શું લખશો તમારે જાતે લખવાનું છે ગાય હર દિન ખાલી જગ્યા પર જતી હતી તો કહા પે બોલો બધા તો ગાય હર દિન ક્યાં જતી હતી તો પહાડ પર જતી હતી ને તો આપણે બીજી ખાલી જગ્યાની અંદર શું લખીશું જવાબમાં તમારે
ફક્ત જવાબ જ લખું છું. ગાય હરદી લખેલું છે બુક ની અંદર, તમારે લખવાનું છે જવાબમાં પહાડ. શું લખવાનું છે? પહાડ. આ રીતના તમારે લખવાનું છે, બરાબર. હવે ત્રણ કઈ ખાલી જગ્યા છે? ગાય પહાડ પર ખાલી જગ્યા ઘાસ ચરતી હતી. તો બાળમિત્રો ગાય પહાડ પર કેવું ઘાસ ચરતી હતી? બોલો બધા. તો હરી હરી ચરતી હતી ને, કેવું લીલું લીલું ઘાસ ચરતી હતી ને, તો આપણે લખીશું હરી હરી. હવે ચાર નંબરમાં ગાય નદી તાલાબ કા ખાલી જગ્યા આપી દીધી હતી. બોલો બધા. ગાય નદી તાલાબ કા ખાલી જગ્યા આપી દીધી. તો શું દીધી હતી? ગાય નદી તાલાબ કા પાણી. અહીંયા પાણી પીતી હતી ને ગાય, નદી અને તળાવનું પાણી પીતી હતી. તો બાળ મિત્રો આ ખાલી જગ્યાઓ તમારે બુકની અંદર લખવાની અને નોટની અંદર પણ લખવાની, બરાબર. આ યુનિટ 24 અને તૈયાર પણ કરવાની રહેશે, બરાબર બાળ મિત્રો. અહીંયા હવે પેજ નંબર યુનિટ 62, પેજ નંબર 25 યુનિટ 62. આ યુનિટ 62 છે, નીચેની હસ્ત ઉવાળી. બાળ મિત્રો આપણે વિષય ગીત ગઈ શીખી ગયા ને, અને હવે ઉવાળી બારાક્ષરી તમારે શીખવાની છે, બરાબર. અને અહીંયા જે ઉપર ગુંટી અને પૂર્ણ કરવાનું રહેશે. હવે શું છે કે નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો. તો બાળ મિત્રો અહીંયા તમારે શબ્દ ફૂલ તો વાંચી અને અહીંયા લખવાનું, પૂજારી તો સામે લખવાનું, પૂડિયા તો પૂડિયા, એમ તમારે લખવાનું છે. એના વગર બાળ મિત્રો હું અહીંયા ત્રણ શબ્દ લખું છું. એક છે દુલારી. કયો? દુલારી. શું? દુલારી. બાળ મિત્રો આ દુલારી નો ગુજરાતી અર્થ શું થાય? તો વાલી. શું થાય? વાલી. બાળ મિત્રો આ શબ્દ તમારે યાદ કરવાનું છે અને નોટની અંદર લખવાનું છે. પછી આપણે લખીશું કુટિયા. શું લખીશું? હિન્દી શબ્દ સામે ગુજરાતી શબ્દ લખો, કાં તો ગુજરાતી શબ્દ સામે હિન્દી શબ્દ લખો, તમારે આ રીતના લખવાનું રહેશે, બરાબર. યાદ છે ને? ફરી બોલું છું, કુટિયા એટલે ઝૂંપડી. પછી જો કુટિયા રહેશે. આ રીતના તમારે યુનિટ 63 પૂર્ણ કરવાનું રહેશે, બરાબર. પછી આ યુનિટ 64, જે યુનિટ 64 છે એ નીચેના હિન્દી વાક્યો વાંચો અને લખો. તમારે મધુ કામ કરે છે, તો અહીંયા મધુ કામ કર, અને નીચે લખવાનું મધુ કામ કર. પછી રઘુ ધૂન કર, તો અહીંયા લખવાનું રઘુ ધૂન કર. આ રીતના તમારે અહીંયા યુનિટ 64 બુકની અંદર પેજ નંબર 26 યુનિટ 64 સુધી પૂર્ણ કરવાનું રહેશે, ઓકે બાળ મિત્રો. તમારે અહીંયા બુકની અંદર લખવાનું અને નોટની અંદર પણ લખવાનું, બરાબર. ઓકે બાળ મિત્રો અહીંયા સોપાન આપણે આ સોપાન 4 પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.